બનાસકાંઠા જિલ્લાના ધાનેરા વિસ્તારમાં રાયડાની ખરીદીને લઈને ખેડૂતોએ હોબારો મચાવ્યો હતો અને ખેડૂતો રસ્તાઓ પર ઉતરી આવતા ટ્રાફિક જામ થયો હતો તો સ્થાનિક પોલીસ મામલતદાર અને નાયક કલેક્ટરની ટીમે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક દૂર કરવાની તજવીજ હાથ ધરી હતી સરકારે જ્યારથી ટેકાના ભાવે રાયડાની ખરીદીની વાત કરી છે ત્યારથી જાનેરા વિસ્તારના ખેડૂતોને અવારનવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે વાત હતી રજીસ્ટરની ત્યારે પણ પોલીસે નિર્દોષ અને વૃદ્ધ ખેડૂત પર લાઠીઓ વરસાવી હતી તે બાદ આજે પણ જ્યારે ખેડૂતો ખૂબ જ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ધાનેરાના સામરવાડા ગામ નજીક આવેલ રાયડાની ખરીદી ચાલુ છે લાંબા સમયથી ખેડૂતો ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને હેરાન થઈ રહ્યા છે ત્યારે આજે રાયડાની ખરીદી કેન્દ્ર પર અધિકારીઓ દ્વારા મનમાની ચલાવતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળેલ છે તેની ખેડૂતો રસ્તા પર ઉતરી આવતા હોબાળો મચ્યો હતો ખેડૂતો રસ્તા પર ઉતરી આવતા વાહન વ્યવહાર અટવાયો હતો અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા આ બાબતની જાણ થતાં સ્થાનિક તંત્ર પણ દોડતું થયું હતું અને સ્થાનિક પોલીસ મામલતદાર અને નાયબ કલેક્ટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી ખેડૂતોને સમજાવ્યા હતા અને ટ્રાફિક ખુલ્લો કરવાની તજવીજ હાથ ધરી હતી રાડાની ખરીદી કેન્દ્ર પર નિલેશભાઈ પટેલ નામના અધિકારીની નિમણૂક કરવામાં આવી છે તો ખેડૂતો પણ નિલેશભાઈ નામના અધિકારી પર આક્ષેપો કરી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે આ અધિકારી ખેડૂતોને અપશબ્દો અને ગાળો બોલી ખેડૂતો સાથે ખૂબ જ ઓરમાયું વર્તન કરે છે તો બીજી તરફ અત્યારે ધાનેરામાં ચોરીને ચોટે એ પણ વાત સા સાંભળવા મળી રહી છે કે આ અધિકારી રાત્રિના સમયે માર્કેટયાર્ડમાંથી રાયડાની ખરીદી કરી તેની વેરાઈ સરકારની પધરાવી લાખો રૂપિયાનું કૌભાંડ કરી રહ્યા છે જો તંત્ર આ બાબતે પણ તપાસનો દોર ચલાવે તો મસ્ત મોટું કૌભાંડ હોવાની શંકાઓ સેવાઈ રહી છે અત્યારે તો ખેડૂતો આવા અધિકારીઓની મનમાની સામે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અને રસ્તા પર ઉતરી આવે છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે તંત્ર આવા અધિકારી સામે ક્યારે કાયદેસરના પગલાં પાડે છે સુરેશ ગલચર જેડેસ ટીવી બનાસકાંઠા